તરફથી હું જ્યોતિ ચૌધરી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 માં વિષય ગુજરાતીમાં આજે આપણે 5-7 કલાકારની ભૂલ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે એક અદ્ભુત કલાકારની વાત કરેલી છે. પોતે સરસ મજાની કારીગરી કરે છે, પોતે શિલ્પી છે. આ કલાકાર ખૂબ જ સુંદર મૂર્તિઓ બનાવતો હતો. એની બનાવેલી દરેક મૂર્તિઓ સજીવન લાગતી હતી. એકવાર રાત્રે તેને સપનું આવે છે કે કાલે તારું મૃત્યુ થવાનું છે. આથી તે પોતે ડરી જાય છે અને સવારે ઉઠી અને પોતાના જીવે 10 મૂર્તિઓ બનાવે છે અને આ 10 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી જાય છે. દૂધ તેને લેવા માટે આવે છે, પરંતુ દૂધ એક જેવી 11 મૂર્તિઓને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આમાંથી સાચો મોહન કયો તેને ઓળખી શકતો નથી અને પોતે ચાલ્યો જાય છે. આ વાર્તા આપણે આ પાઠમાં ભણવાની છે. કલાકારની ભૂલ. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. શિલ્પી મૂર્તિઓ બનાવનાર, જે મૂર્તિઓ બનાવતો, મંદિરમાં મૂર્તિઓ બનાવનારને શું કહેવાય છે? શિલ્પી, જે પથ્થરમાંથી મૂર્તિઓનો આકાર આપે છે. એનું નામ ફૂલમોહન હતું. લોકો એને મોહન કહીને બોલાવતા. આ શિલ્પીનું નામ શું હતું? તો એનું નામ ફૂલમોહન હતું, પરંતુ લોકો તેને ટૂંકમાં મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. આબેહૂબ એટલે ખૂબ મોટા, ત્યારે આપણને એવું જ લાગે કે એ જ મૂર્તિ સજીવન છે. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. દંગ રહી જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. દંગ રહી જવું એટલે આશ્ચર્યચકિત. મોહન એટલી સરસ અદભુત મૂર્તિઓ બનાવતો જેથી લોકો દંગ રહી જતા એટલે આશ્ચર્યચકિત થઈ જતા. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવી. મોહને શું કર્યું? એકવાર પોતાના મિત્રની મૂર્તિ બનાવે છે. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ મૂર્તિ કઈ ચાલે ખરી? મોહન જે મૂર્તિ બનાવી તેના મિત્રની એના મામાએ એને મીઠાઈ અપાવવા માટે બજારમાં લઈ જવા પ્રયત્ન કર્યો, પણ એ તો મૂર્તિ હતી, ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે, એટલે કે આમાં જીવ નથી, આ તો માત્ર પથ્થરની જ મૂર્તિ બનાવેલી છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી અને મૂકી દીધી. પોતાના જ ઘરના દરવાજા પાસે એક ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી. એ મૂર્તિને જોઈને મોહનના ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા. ચોકીદારની મૂર્તિને જોઈને ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી અને આજીવન પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી મૂર્તિઓ બનાવી. આખરે સમય જતા તે વૃદ્ધ થવા લાગ્યો. વૃદ્ધ થવું એટલે કે ઘરડો થવા લાગ્યો અને ઉંમર વધવા લાગી. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ થશે, મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચારવા લાગે કે મારે હવે એવું કાર્ય કરી જવું જોઈએ કે વર્ષો સુધી મને લોકો યાદ રાખે. વિચાર કરતા કરતા તેને પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે એવી કળા એની પાસે હતી. તફાવત એટલે ભેદ અને જુદાઈ. મોહને જે 10 મૂર્તિઓ બનાવી હતી એ પોતે જ મોહન જેવી જ હતી. કોઈ ભેદ, કોઈ જુદાઈ લાગતી ન હતી. એક દિવસ મોહનને રાત્રે સપનું આવ્યું કે કાલે તેનું મૃત્યુ થશે. રાત્રે ઊંઘતો હતો અને પોતાને સ્વપ્ન આવે છે કે કાલે તારું મૃત્યુ થવાનું. તેને એક તરકીબ વિચારી કાઢી. તરકીબ એટલે યુક્તિ. એને એવો વિચાર આવ્યો. એ બીજા દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઉભો રહી ગયો. 10 મૂર્તિઓ બનાવી હતી એના વચોવચ એ ઉભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. યમરાજ એટલે મૃત્યુના દેવ. યમરાજ મોહનને લેવા માટે દૂતને મોકલે છે. દૂત મોહનના ઘરે આવ્યો.
જોયું તો એક સાથે 11 મંગળ ઉભા છે. દૂધને નવાઈ લાગી, દૂધને નવાઈ લાગી. યમરાજ જ્યારે દૂધને મોકલે છે અને દૂધ આવીને 11 મંગળને જોવે છે ત્યારે તેને નવાઈ લાગે છે. એ સાચા મોહને ઓળખી શકતો નથી. એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. ખાલી હાથે યમરાજની પાસે જાય, ખાલી હાથે એટલે કશું જ લીધા વિના પાછું જવું. યમરાજને બધી વાત કરી. દૂધને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. મોહનને લીધા વગર દૂધ યમરાજ પાસે જાય છે એટલે યમરાજ ગુસ્સે થાય છે. યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. બની જવું એટલે છેતરાઈ જવું. યમરાજ શું કહે છે કે મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે, તું એનાથી છેતરાઈ ગયો છે. થોડીક બુદ્ધિ જરા એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. દૂધ તો પાછો ચાલ્યો. મોહને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિઓની વચમાં જઈને ઉભો રહી ગયો. જેવો દૂધ આવે છે એટલે મોહન એનો અવાજ પગલાનો સંભળાય છે ને એટલે ફરીથી એ મૂર્તિઓની વચ્ચે જઈને ઉભો રહી જાય છે. દૂધ આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. ધીમે ધીમે એક પછી એક મૂર્તિનું નિરીક્ષણ કરવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે, જો કે બધી મૂર્તિઓ પણ જીવંત લાગતી. બધી જ મૂર્તિઓમાં મોહન જ દેખાતો હતો. મોહન પણ આંખ પટપટાતો ન હતો. દૂધ સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો. નિષ્ણાંત એટલે નિપુણ, હોશિયાર. શું કહે છે? દૂધ બોલે છે કે ભાઈ મોહન તું ચતુર છે, હોશિયાર છે, મૂર્તિઓ બનાવવામાં તું નિષ્ણાંત છે, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તારે બધી મૂર્તિઓ જીવંત એટલે સજીવન લાગે, પણ એ ભૂલના લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. તુચ્છ એટલે નકામો, નજીવ, માલ વગરનો. મોહને આ વાત સાંભળીને રહી શકતો નહીં, કારણ કે એ તો મનુષ્ય હતો. એટલે દૂત આવી રીતે બોલે છે એટલે પોતે રહી શકતો નથી. એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે. અને દેવદૂત મોહનને પકડીને લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના એક વાક્યના પ્રશ્નો જોઈશું. મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? તો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. મોહને દૂધ કેમ ઓળખી ન શક્યો? તો મોહને પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 આબેહૂબ મૂર્તિઓની વચમાં ઉભો રહી ગયો, જેથી દૂધ તેને ઓળખી શક્યો નહીં. ચોકીદારની મૂર્તિને જોઈને ચોર શા માટે ભાગી ગયા હતા? તો મોહને ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોર એને સાચો ચોકીદાર માની અને ભાગી ગયા હતા. મોહનને શું સ્વપ્ન આવ્યું હતું? તો મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તારું મૃત્યુ થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો PDF માંથી લખીશું. અસ્તુ.